નમસ્કાર દર્શક મિત્રો ગ્રામ જગતની આજની શ્રેણીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવી છે પાણી પ્રબંધનની રાજ્ય સરકાર દ્વારા પાણીના પ્રબંધન માટે વિશેષ એક સંસ્થાની રચના કરવામાં આવી છે જેનું નામ છે વાસ્મો વાસ્મોની વાત કરવામાં આવે તો તે ગુજરાત રાજ્યમાં કઈ રીતે કામગીરી કરે છે કઈ રીતે પાણીનું પ્રબંધન કરે છે આ તમામ બાબત જાણવી છે અને સાથે જ અત્યારે જો આપણે વાત કરવામાં આવે તો અમદાવાદ અને અમદાવાદનું વિરમગામ વિરમગામ તાલુકામાં આવેલું વલાણા ગામ ખાતે છે અહીંયા પણ વાસમોએ કામગીરી કરી છે તો તેનાથી ગ્રામજનોને શું લાભ થયા છે આ તમામ માહિતી આપણે પ્રાપ્ત કરીશું આજના ગ્રામ જગતમાં મિત્રો વાસ્મો સંસ્થાની જો વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા આ સંસ્થાની નિમણૂક કરવામાં આવી છે જેની જે મુખ્ય જવાબદારી છે તે જે તે ગામ છે તે પાણી અને સ્વચ્છતા મુદ્દે સ્વાવલંબી બને તેના ઉપર વિશેષ ભાર આપવામાં આવે છે ત્યારે ગુજરાત રાજ્યમાં વાસ્મોની કામગીરી કેવી છે અને તેમાંય ખાસ કરીને અમદાવાદ જિલ્લામાં તેની કામગીરી કેવી છે તે આપણે જિલ્લા કોઓર્ડિનેટર અમદાવાદ જિલ્લાના ભીખાભાઈ આપણી સાથે છે ભીખાભાઈ રબારી તેમની પાસેથી આપણે જાણીએ ભીખાભાઈ આપણું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર નમસ્કાર ભીખાભાઈ સૌથી પહેલા દર્શક મિત્રોને આપણે એ જણાવવું છે કે જ્યારે વાસ્મો સંસ્થાની કામગીરીની વાત આવે છે તો અમદાવાદ જિલ્લામાં વાસ્મોની કામગીરી કેવી છે પહેલાં વાસ્મો અમદાવાદની વાત કરું તો નલસિંહ જલ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ જિલ્લામાં કુલ નવ તાલુકા આવેલા છે નવ તાલુકાની અંદર આખા જિલ્લાની વાત કરીએ તો નળસેજલ કાર્યક્રમ એટલે કે વાસમોની યોજનાઓ જે સર્વે કરાયો કે પીવાના પાણીના નળ કનેક્શન તેમાં ઓલરેડી ત્રણસો ઘરોમાં સો ટકા નળ કનેક્શન ધરાવતા ગામો હતા જ્યારે એકસો ચોર્યાસી ગામો જે છે એની પીવાના પાણીની યોજના નળસેજલ અંતર્ગત કામગીરી કરવાની થઈ તે પૈકી છવ્વીસ હજાર ચારસો પચીસ નળ નહોતા એ માટે થઈને જિલ્લાની પ્રવૃત્તિ વિશે નલસેજલ કાર્યક્રમ શરૂ થયો આ કાર્યક્રમ વિશે જણાવું તો આ કાર્યક્રમ દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જલ શક્તિ મંત્રાલયની રચના કરવામાં આવી અને જલ શક્તિ મંત્રાલય દ્વારા જલ શક્તિ મિશન એટલે કે નલસે જલ કાર્યક્રમ બે હજાર ઓગણીસ પંદરમી ઓગસ્ટના રોજ કાર્યક્રમનો શુભરંભ કરવામાં આવ્યો તે અંતર્ગત અમદાવાદ જિલ્લાની અંદર અગાઉ મેં જણાવ્યું તેમ કે નવ તાલુકાની અંદર છવ્વીસ હજાર ચારસો પચીસ નળ કનેક્શન અને એકસો ગામોમાં પીવાના પાણીની યોજના બનાવવાની થતી હતી આ યોજના અંતર્ગત કુલ નવ ગામો એવા હતા કે એક પણ ઘરે નળ કનેક્શન નહોતા હવે જે વલાણા ગામની વાસમોની નલસેજલ યોજના વિશે વાત કરું તો આ ગામમાં સૌપ્રથમ પાણી સમિતિની રચના કરવામાં આવી ત્યારબાદ પાણી સમિતિની રચના થકી આ ગામમાં એક પણ ઘરે નળ નહોતા એટલા માટે વાસ્મો દ્વારા સૌપ્રથમ એક પરિચય બેઠક કરવામાં આવી આ પરિચય બેઠકની અંદર નક્કી કરવામાં આવ્યું અને પાણી સમિતિની રચના થઈ પાણી સમિતિની રચના બાદ આ ગામમાં જે પીવાના પાણીનો પ્રશ્ન ખૂબ જ વિકટ સ્થિતિ હતી તો વિકટ સ્થિતિ મુજબ ગામ લોકોએ પીવાના પાણીના યોજના વિશે સમજાવટ આવી અને આની અંદર દસ ટકા લોકફાળો ભરવાનો થતો એ મુજબ આ ગામમાં કુલ વાસમો દ્વારા ટેકનિકલ સર્વે કરી મિટિંગ કરી કુલ આઠ લાખની યોજના બનાવવામાં આવી તે મુજબ દસ ટકા લોક ભાગીદારી લેખી એંસી હજાર રૂપિયા લોકફાળો ભરવાનો થતો અને એ મુજબ ગામ લોકોએ એંસી હજાર આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવા છતાં એંસી હજાર લોકફાળો ભર્યો અને આ પ્રમાણે યોજના અમદાવાદ જિલ્લામાં જિલ્લા કક્ષાએ જે ગ્રામીણ પેયજળ યોજનાઓ મંજૂર થાય એ કલેક્ટર સાહેબના અધ્યક્ષતાણા હેઠળ આ યોજના મંજૂર કરવામાં આવી અને યોજના મુજબ વાત કરું તો કે યોજના અંતર્ગત કુલ ત્રણસો ઘરે નળ કનેક્શન લેવામાં આવ્યા અને નળ કનેક્શન મંજૂર કરવામાં આવ્યા અને પચીસો મીટર લાઇન એ કવેળો આ રીતે ગામમાં કુલ આઠ લાખની યોજના બનાવવામાં આવી અને આ યોજના મુજબ પીવાના પાણીની પરિસ્થિતિ વિશે વાત કરું તો અગાઉ મેં અમારા અમદાવાદ જિલ્લામાં જણાવ્યું તે મુજબ આ વલાણા ગામની અંદર એક પણ ઘરે નળ નહોતો એટલે કે ત્રણસો ઘરમાંથી ત્રણસો ઘર નળ વિહોણા હતા અને ગામમાં પહેલાં પીવાના પાણીના સ્ત્રોત વિશે વાત કરું તો અગાઉ ત્રણ વર્ષ ગ્રામ પંચાયતનો બોર હતો એ પણ બંધ હાલતમાં હતો કારણ કે કનેક્ટિવિટી નહોતી તો પીવાના પાણી કઈ રીતે ઘરમાં પહોંચાડવું એ માટે ગામની પાણી સમિતિ દ્વારા ખૂબ જ મહેનત કરી સરપંચશ્રીએ દસ મહિલાઓએ અગાઉ વસંતબેને પણ એ લોકફાળો ઉઘરાવવા મદદ કરી અને એ પ્રમાણે યોજના બની પરંતુ યોજના અગાઉની વાત કરું તો આ ગામે એક પ્રાઇવેટ માલિકીનો કૂવો હતો અને એ કૂવામાં ગામની બહેનો લગભગ રોજના ચારસો પાંચસો બહેનો આઠથી દસ વખત જાય એટલે કે આઠ આઠ કિલોમીટર સતત ગામમાં એ કૂવા ઉપર પાણી ભરવા જવું પડતું અને કૂવે પાણી ભરવા જાય ત્યારે અમુકવાર પ્રાઇવેટ એ એ કૂવામાં ભરવા પણ ન દે અથવા કાદવ કિચડ હોય એના કારણે ઘણા બધા બહેનો લપસી પડે અકસ્માત થાય લડાઈ ઝઘડા થાય અને આના કારણે તે બાળકોને પણ સ્કૂલે મોકલવામાં પણ નિયમિત મોકલી ન શકે અને વૃદ્ધો હોવા છતાં એમને પણ કુએ પાણી ભરવા જવું પડતું આવી ખૂબ જ વિકટ પરિસ્થિતિ હતી આ વિકટ પરિસ્થિતિમાં ગામની પાણી સમિતિએ વાસમોના સહયોગથી દસ ટકા લોકભાગીદારી નોંધાવી અને ખૂબ જ આનંદ સાથે આ કામગીરી શરૂ કરવામાં આવી હવે યોજના બાદની સ્થિતિ વાત કરું તો આવી વિકટ પરિસ્થિતિ બાદ વાસમો થકી અને ગામ લોકોના યથાગ મહેનતના કારણે પાણી સમિતિના અધ્યક્ષ ગામની બહેનો ખાસ કરી વસંતબેન પટેલ દિનેશભાઈ અને ઘણા બધા બહેનોએ યથાગ પ્રયત્ન કરી લોકફાળો નોંધાવ્યો અને તેઓએ નક્કી કર્યું કે અમારા ગામમાં પાણી તો જોઈએ માથે બેડા ઉપાડીને લાવતા હતા એ સમસ્યા હલ કરવા માટે હવે વાત કરું તો વાસમોની યોજના મંજૂર થઈ અને યોજના મંજૂર થયા બાદ ગામમાં પચીસસો મીટર લાઇન નાખવામાં આવી ત્રણસો ઘરે નળ કનેક્શન આપવામાં આવ્યા અને વાસમોનો જેમ અમારો હેતુ કહીએ તેમ દરેક લોકોને સેવાડાના ઘર સુધી નિયમિત પૂરતું અને શુદ્ધ પાણી મળી રહે તે મુજબની વ્યવસ્થા કરવામાં આવી આજે ત્રણસો ઘરોની અંદર નળ કનેક્શન આપવામાં આવ્યા છે પચીસો મીટર લાઇન નાખવામાં આવી એક અવેળો બનાવવામાં આવ્યો અને આ રીતે તમામ ઘરોમાં નળ પહોંચાડી ગામની સ્થાનિક સંસ્થાઓ જેવી કે સ્કૂલમાં પણ નળ આપ્યા આંગણવાડીમાં પણ નળ આપ્યા પંચાયતમાં નળ આપ્યા અને ત્રણસો ઘરે નળ આપ્યા હવે આ નળ આપવાથી એક પણ ઘર ત્યારબાદ હવે વાત કરીએ કે આ પાણી પહોંચાડ્યું ત્યારબાદ વાસમો દ્વારા અમે પાણીનું ટેસ્ટિંગ કર્યું અને દરેક ઘરે ટેસ્ટિંગ કરતાં જે તે સમયે અમારા કાર્યપાલક ઇજનેરશ્રી આર જે બ્રહ્મભ સાહેબ વાસમોની ટીમ અને હું પોતે પણ હાજર રહ્યા બે કલાક ટેસ્ટિંગ જોયું શેવાડાના ઘર સુધી પાણી સમિતિની હાજરી ગામના આચાર્ય બધાની હાજરી થકી શેવાડાના ઘરે પાણી પહોંચ્યું ત્યારબાદ આ ટેસ્ટિંગ નિહાળવામાં આવ્યું ગામ લોકોએ પણ હરખનો પાર ના રહ્યો કારણ કે આઝાદી બાદ પહેલીવાર ગામમાં નળ આવ્યા હતા જેથી ખુશીનો પણ પાર નહોતો અને દરેક ઘરે પાણી મળવાથી પાણીની સમસ્યાનો અંત આવ્યો બેડા દૂર થયા ગામમાં પાણી મળવા લાગ્યું જેના કારણે લોકોએ પણ હાશકારો અનુભવ્યો અને ગામમાં ખેતીકામ પોતાની આજીવિકામાં ધ્યાન આપતા થયા બાળકોને નિયમિત સ્કૂલે મૂકતા થયા આંગણે પશુઓને પણ પાણી મળવા લાગ્યું ટૂંકમાં એક પણ ઘરે નળ નહોતો આજે સો ટકા પાણી મળવાથી પાણી સમિતિ ગામના લોકોનો આનંદનો પાર ન રહ્યો અને વાસમોને અમે જે ખરેખર મહેનત કરી હતી એ પણ અમને ખરેખર લેખે લાગી અને ગુજરાત સરકારને ભારત સરકાર દ્વારા જે સપનું હતું કે એક પણ ઘર નલસે જલ એટલે કે હર ઘરમે જલ હોના ચાહીએ એ મુજબ ખરેખર પાણી મળ્યું વાસ્મો ગામ લોકોનો અમારું એ ખરેખર સરકારનો જે છેવાડાના ઘર સુધી હતો એ પ્રયત્ન અમને અથાક થયો અને ગામ લોકોના પ્રયાસ થકી અમારી યોજના ખૂબ જ સાર્થક થઈ એ મુજબ દર્શક મિત્રો વલાણા જૂથ ગ્રામ પંચાયત આવેલી છે અને જૂથ ગ્રામ પંચાયત છે એટલે જુદા જુદા ત્રણ ગામોનો અહીંની ગ્રામ પંચાયતમાં સમાવેશ થાય છે ત્યારે સૌથી મહત્ત્વની બાબત એ છે કે એવા અનેક પ્રશ્નોની લઈને જો વાત કરીએ તો પાણી એ સૌથી મહત્ત્વનો પ્રશ્ન હતો પરંતુ વાસ્મોના આગમન પછી ખૂબ જ ફેરફાર જોવા મળ્યો ખાસ કરીને જે નલસે જલ યોજના લાગુ કરવામાં આવી તેના થકી ગામમાં ઘણો સુધારો પણ જોવા મળ્યો છે તો કયા પ્રકારના ફેરફાર થયા છે ગામની પાણીને લઈને જો વાત કરવામાં આવે તો પહેલાંની અને હાલની સ્થિતિ કેવી છે આ તમામ બાબતો આપણે જાણવી છે આ જ ગામના સરપંચ દિનેશભાઈ પટેલ પાસેથી ચાલો તેમને મળીએ દિનેશભાઈ ખૂબ ખૂબ સ્વાગત નમસ્કાર દિનેશભાઈ સૌથી પહેલાં દર્શક મિત્રોને એ માહિતી આપો કે આપણા ગામની જો વાત કરીએ તો ગામની અંદાજિત વસ્તી કેટલી અને પાણીને લઈને ખાસ કરીને પહેલાં કેવી તકલીફ હતી તો અમારે જૂથ ગામ પંચાયત આવે ચંદ્રનગર વલાણા ફુલવાડી આ ત્રણેયથી આશરે સોળસો ની વસ્તી છે અને આપેલા અમારે પાણીની કોઈ સગવડ નથી વલાણામાં એક કિલોમીટર દૂરથી મહિલા બધા પાણીની બેડેથી ભરીને આવતા ચોમાસામાં તકલીફ પડતી શિયાળામાં તકલીફ પડતી અને બોર બનાવેલો અમે પણ પાણીની લાઈનની કોઈ સગવડ નથી અમારે અને વાસમુની યોજનાથી અમે પાણીની લાઇનની સુવિધાનું શરૂઆત કરી એમાં વાસમુ યોજનાના અધિકારી અને ગામ લોકોનો સાથ સહકાર લઈ અને પાણી સમિતિની રચના કરી અને પાણીની લાઈનનું કામકાજ બધું પૂર્ણ કર્યું હવે બધાને ઘરે ઘરે પાણીની સુવિધા મળે છે અને સવાર સાંજ બે બે કલાક ટાઈમ ટુ ટાઈમ પાણી મળે છે અને પાણી માટે થઈને એક ઓપરેટર રાખેલો છે તે ટાઈમ ટુ ટાઈમ કમ્પ્લીટ પાણી આપે છે એ જ વાસમોનો ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ એક બાબત એ જણાવો કે આપણે કહ્યું કે આટલા કુલ મળીને જે આપણે ત્રણ પરા વિસ્તાર છે આપણું છે એ સિવાય બીજા બે છે એટલે પાણીને લઈને જુદા જુદા કાર્યો થઈ રહ્યા છે વાસ્મોએ પણ એટલી જ મદદ કરી છે ટેકનિકલ સપોર્ટ પણ કર્યો છે તો વાસ્મો અંતર્ગત કયા કયા પાણીના કામો કરવામાં આવ્યા છે એક તો એ જાણવું છે અને બીજું વાસ્મો અંતર્ગત જે નેવ અને દસ ટકા જે ફાળો હોય છે નેવ દસનો રેશિયો તો એ આપણા ગામમાં લગભગ કેટલો ખર્ચ આવ્યો લોકફાળો કઈ રીતે ઉઘરાવ્યો એ જણાવશો હવે વાત કરીએ તો લોકફાળાની તો ટોટલ રકમ લગભગ આઠેક આઠ લાખનું સ્કીમ હતી આ જે ખર્ચની એમાં એંસી હજાર રૂપિયા લોકફાળો અમે ભર્યો અને આ કામમાં ત્રણ કામ લીધેલા પાણીની લાઇન ઘરે ઘરે નળ કનેક્શન અને કવાડાનું કામ ત્રણ કામ ટોટલ પૂર્ણ કરેલા દર્શક મિત્રો હંમેશા કહેવાય છે કે જ્યારે વિકાસની બાબત હોય ને ત્યારે શિક્ષણનું પણ એટલું મહત્ત્વ છે આપણે પાણી અને શિક્ષણ આ બે વસ્તુને સાથે જોડવામાં આવે તો વલાણા ગ્રામ પંચાયતમાં મુખ્ય બાબત એ છે કે અહીંની જે શાળા આવેલી છે એટલે કે વલાણા પે સેન્ટર પ્રાથમિક શાળા અહીંયા પણ વાસમોએ જે કામગીરી કરી છે તેનાથી ખાસ કરીને વિદ્યાર્થીઓને ખૂબ મોટો ફાયદો એ થયો છે કે હવે તેઓને જાતે જ જે નળની સુવિધા છે તેના માધ્યમથી પાણી મળે છે તો આ જ મુદ્દે આ શાળાના આચાર્ય નાનજીભાઈ પટેલ અત્યારે આપણી સાથે છે તેમની સાથે આપણે વાત કરી નાનજીભાઈ ખૂબ ખૂબ સ્વાગત નમસ્કાર સાહેબ સૌથી પહેલાં એ બાબત જાણવી છે કે આપણી જે શાળા છે એમાં વાસમોના આવ્યા પછી ખાસ કરીને પાણી અને સ્વચ્છતા કારણ કે બંને સાથે વાસમો જોડાયેલું છે તો એમાં ખાસ કરીને શું ફેરફાર જોવા મળ્યા સર વાત કરું તો અમારા વલાણરી ગામની અંદર વર્ષોથી પાણીની સમસ્યા મોટી હતી શાળામાં તો પાણી તો નહોતું ગામમાં પણ નહોતું ગામની સ્ત્રીઓ બેડા લઈ અને પાણી ભરવા જતી ચોમાસું હોય ઉનાળો હોય એક કિલોમીટર દૂર જવું પાણી ભરવા જવું પડતું હવે આ સમસ્યામાંથી ગયા વર્ષે ભીખાભાઈ મને વાસુમાંથી મળ્યા અને એમને મને વાત કરી કે સાહેબ આ ગામમાં તો પાણીની મોટી સમસ્યા છે તો આના માટે આપણે કંઈક ઉકેલ લાવવો છે એટલે અમે ગામવાળા બધા વડીલો મળ્યા સરપંચને મળ્યા અને વાત કરી કે ભાઈ આ ગામનીમાં અને શાળામાં પાણીની મોટી સમસ્યા આ તો આપણે દૂર કરવી જરૂરી છે એટલે લોકોનો સહકાર થઈ અને વાસ્મોના સહકારથી ભેગા ભેગી ઘણી મહેનત કરી અને ઘરે ઘર મળી અને એક આ સરસ સુંદર કામ કરી અને આજે પાણી ગામમાં મળી ગયું જલ નળ છે જલ તક પાણી ઘરે ઘરે અત્યારે નળથી પાણી આવી રહ્યું છે ગામના લોકો ખુશ છે અને શાળાની અંદર જોઈએ તો વૃક્ષારોપણ આવતે આ વખતે સરસ સરસ થઈ ગયું આપણે જોઈ શકો છો સરસ વૃક્ષાર પણ થયું છે પાણી પણ બાળકોને પીવા માટે મળી રહે છે શૌચાલયમાં મોટી સમસ્યા સાહેબ અમારે હતી શૌચાલયમાં પાણી ક્યાંથી લાવવું એ પણ સમસ્યા અમારે હાલ હલ થઈ ગઈ છે બાળકો નિયમિત શાળાએ આના આવી શકે છે અને પાણીની મોટા મોટો પ્રશ્નો અમારો વલાણાનો હાલ હલ થઈ ગયો છે એવું કહી શકાય અમારા ગામની અંદર આંગણવાડી પ્રાથમિક શાળા એની અંદર જે પાણીને લક્ષીને વિવિધ સફાઈ આયોજન થાય છે અને સ્વચ્છતા અંતર્ગત પર્યાવરણલક્ષી જે વિવિધ પ્રોજેક્ટ આયોજન થઈ રહ્યા છે એ આ પાણીના પ્રભાવથી અમે આ કામ કરી રહ્યા છીએ અત્યારે દર્શક મિત્રો સૌથી મહત્ત્વની બાબત એ છે કે જ્યારે પાણીની વાત આવે ને તો આપણે જાણીએ છીએ કે ભાગના કામ સવારે ઉઠીએ અને રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધી મોટાભાગના કામ એવા છે કે જેમાં પાણીની જરૂર પડે રસોઈનું કામ હોય વાસણ માંજવાનું કામ હોય કચરા પોતાનું કામ હોય આ તમામમાં પાણીની જરૂર પડે અને મોટાભાગના કામ એવા પણ છે કે જે કામ મોટે ભાગે મહિલાઓ કરતી હોય છે ત્યારે મહિલાઓની જે વેદના છે મહિલા વધારે સારી રીતે સમજી શકે ત્યારે સરકારશ્રીની જે નલસે જલ યોજના છે એના થકી કેવા ફેરફાર આપણને જોવા મળે છે તે પણ જાણવું એટલું જ જરૂરી છે વલાણા ગામની જ્યારે મુલાકાતે છે ત્યારે અહીંયા જ પાણી સમિતિની પણ રચના કરવામાં આવી છે ત્યારે પાણી સમિતિના એક મેમ્બર વસંતબેન ભરવાડ અત્યારે આપણી સાથે છે ચાલો તેમને મળીએ વસંતબેન નમસ્કાર સ્વાગત છે આપનું સૌથી પહેલાં તો દર્શક મિત્રોને ખાસ કરીને એ બાબત આપણે જણાવીએ છે કે વલાણા ગામની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એક સમય કેવી હતી અને વાસમોન આવ્યા પછી તમે પરિવર્તન કઈ રીતે જુઓ છો અત્યારે તો પહેલાંની પરિસ્થિતિ તમને જણાવું તો પહેલાં અમારા ગામની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી અને વર્ષોથી અમારા ગામમાં નળ નહોતા અને હું વસદબેન અને અત્યારે હાલ હાઈવે ઉપર મારી ચાની કેટલી છે ત્યાંથી વાસમોમાં વાસમોમાંથી કોન્ટેક્ટ કર્યો એટલે સાહેબ મારે ત્યાં ચા પીવા આવ્યા અને સાહેબને વાત કરી કે તમારા ગામમાં કેવું પાણી છે મેં સાહેબને કીધું કે સાહેબ અમારા ગામમાં કોઈ નળની વ્યવસ્થા નથી એટલે એમનાથી એમને વાત કરી અને વાસમોથી અમને પાણી આપ્યું અને હાલ અત્યારે તો અમારે સારું છે ઘરે ઘરે પાણી ત્રણસો ઘર અમારા છે ત્રણસો ઘરે નળ મળ્યા અને પાણી અત્યારે હાલ ચાલુ છે અને પહેલાંની પરિસ્થિતિમાં તો અમે માથે બેડા લઈને પાણી ભરવા જતા અને શિયાળો હોય ચોમાસું હોય કે ઉનાળો હોય પહેલાં તો અમારી જોડે ટાઈમ જ નહોતો રહેતો નાના બાળકો માટે કે અમારા ઘર માટે બહુ જ તકલીફ છે હતી પણ અત્યારે તો સારું છે અત્યારે એટલી કોઈ તકલીફ નથી પણ અમને ટાઈમસર પાણી મળી રહી સવારે બે કલાક સાંજે બે કલાક ટાઈમસર અમને પાણી મળે છે અને વાસમોથી અમને આ પાણી મળ્યું છે અચ્છા વસંતબેન એક બાબત તો મેં જોઈ કે તમે જે કહ્યું કે ફેરફાર ઘણા જોવા મળ્યા છે હવે ગામના જે ત્રણસો ઘર અને એ ઘરના તમામ સભ્યોને એક પ્રકારે કહેવાય કે પાણીને લઈને સુખાકારી છે કારણ કે ઘેર ઘેર નળ કનેક્શન વાસમો તરફથી આ સુવિધા પૂરી પાડવામાં આવી છે એક બાબત હવે એ જણાવો કે પાણી સમિતિનો પણ ખૂબ જ મહત્વનો ભાગ હોય છે તમારા ગામમાં પાણી સમિતિ કઈ રીતે કામ કરે છે એની મિટિંગ પણ નિયમિત મળતી હશે તો એ થોડી માહિતી આપશો અત્યારે અમે દર મહિને મિટિંગ કરીએ છીએ એટલે હાલ તો ત્રણસો ઘરે પાણી મળે છે કોઈ એવી સમસ્યા નથી હાલમાં તો અને અમે પણ એક ઓપરેટર એવા ભાઈ રાખ્યા છે જેથી દરરોજ પાણી અમને આપે છે સવારે બે કલાક સાંજે બે કલાક અને દર મહિને અમારી મિટિંગ થાય છે પણ હાલ તો કોઈ પ્રોબ્લેમ દરેક ઘરે ત્રણસો ત્રણસો ઘરે પાણી મળી રહે છે કોઈની કોઈ સમસ્યા નથી કોઈની કોઈ પ્રોબ્લેમ નથી ત્યાંની પરિસ્થિતિ જ્યારે કહીએ તો અમારે પાણી આવવાથી ઘરે ઘરે પણ નળમાં પાણી આવવાથી અમને ખૂબ જ સારું છે કપડામાં વાસણમાં કે ગમે તે અમને ઘરકામમાં ઘણી મદદ થઈ છે અને અમે ટાઈમસર અમારું કામ પણ કરી શકીએ છીએ અને બીજું પણ કામ અમે બીજા કામમાં પણ ટાઈમ આપી શકીએ છીએ એટલે પહેલાંની પરિસ્થિતિ ખરાબ હતી અને ત્યાર નળ આવવાથી અમને ઘણો પણ આનંદ થયો છે અને વાસમોમાં વાસમોવાળાનો પણ ખૂબ ખૂબ આભાર તમારો જેથી અમારા ગામમાં અમને પણ પાણી મળ્યું એથી તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો જબુબેન અત્યારે આપણી સાથે છે જબુબેનની જો વાત કરવામાં આવે તો એક સમય હતો કે જ્યારે ખૂબ જ યાતના ખાસ કરીને પાણીની જુદી જુદી સમસ્યાને લઈને તેમણે વેઠી છે તો પહેલાંની સ્થિતિ કેવી હતી અત્યારની સ્થિતિ કેવી છે તે આપણે તેમની પાસેથી જ જાણીએ જબુબેન જણાવો દર્શક મિત્રોને અમારા ગામમાં કોઈ પાણી આવ્યું નહોતું

તો અમે બધું માણસ શાંતિથી પીવી ને નાવી ધોઈ તો અમે સાહેબોના હારા પ્રતાપ અને કક અમારા બેના કે આટલું ધોળે અમારું બાર મહિનાથી ધોડતી હતી ત્યાં ઓણ અમારું પાણી આવ્યું અમારા શિયાળામાં છોકરા ઠંડા પાણી ના હતા તો અત્યારે ઘરે ન આવી ગયા તો એમને નાવા ધોવાની બધી સગવડતા થઈ ગઈ તો અત્યારે અમારે સ્કૂલ જવું હોય છોકરાઓને તો અમારે ટાઈમે જઈ શકે ન ટાઈમ એમનો બગડે આગળ જાય ત્યાં સાહેબો બોલે એમને એટલે અમારે બધી સગવડતા થઈ ગઈ ગાળા કિચનનું બધા અમારે બચત થઈ જાય એટલે અમે અમારો ટાઈમ ઓછો બગડે કોઈ ખેતરે જવું હોય તો એમાંથી જવાય નહીં ટાઈમે ન જવાય ભાતપોત ન પોકે અમારા ટાઈમ સવારે બે કા કલાક સવારે બે કલાક સાંજે પાણી ફૂલથી આવે અમારે કોઈ અમારે અગડતા નથી અમારે જોતું એટલું પાણી અમે બધું વાપસથી ભરી લઈ અચ્છા વિકભાઈ એક બાબત મારે એ જાણવી છે કે આપણે કહ્યું કે ઘરે ઘરે નળ વ્યવસ્થા કરવામાં આવી છે એટલે હવે બેડા છે એ દૂર થઈ જશે પણ સાથે એ બાબત પણ જાણવી છે કે આ વિતરણ વ્યવસ્થા કઈ રીતે કરવામાં આવે છે અને આ હાલ પૂરતું છે પરંતુ ભવિષ્યમાં વધારે કનેક્શન પણ આપવાની વાત આવે બીજા કુટુંબ છે તેમને પણ પાણી આપવાની આવે તો એ માટેનું શું આયોજન છે હવે જો આપણે વાત કરું તો અમે પચીસો મીટર જે લાઈન નાખી ત્રણસો નળ કનેક્શન આપ્યા એની અંદર ચાર વાલ મૂકવામાં આવ્યા આ ચાર વાલ થૂંકી ગામો અમે સો સો ઘર વેચી દીધા અને દર દરરોજ એક ગામમાં ઓપરેટરની પણ રચના કરવામાં આવી કારણ કે પહેલીવાર પાણી મળ્યું એટલે પાણી સમિતિ થ્રુ અને આ ઓપરેટર થકી બે કલાક સવાર અને બે કલાક સાંજ નિયમિત પૂરતું શુદ્ધ પાણી આપવામાં આવે છે પરંતુ આ પાણી આપે સાહેબ જણાવ્યું એ મુજબ આ પાણી ગ્રામ પંચાયતના બોર દ્વારા પાણી આપવામાં આવે છે પરંતુ ગામ લોકોની અગાઉની માગણી અને એ મુજબ હાલ પંચાયતના બોર્ડ દ્વારા પાણી આપવામાં આવે છે પરંતુ અમારું ભવિષ્યનું આયોજન એ છે કે અમારા પાણી પુરવઠા બોર્ડ દ્વારા જે જૂથયોજના એટલે કે નર્મદાનું શુદ્ધ પાણી છે એ અને એ પણ ટૂંક સમયમાં એ સ્વપ્ન લોકોનું પૂરું થઈ જશે અને ઘરે ઘરે નર્મદાનું શુદ્ધ પાણી પણ મળશે તો વિકાભાઈ દર્શકોને ખાસ કરીને વાસમોની અમદાવાદ જિલ્લાની કામગીરી અને વલાણા કે જ્યાં અત્યારે આપણે ઉપસ્થિત છીએ એની જે માહિતી આપી માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ આભાર આપનો પણ